મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આ વિડીયોમાં મોડેલ પેપર 2 ના દાખલાઓ વિશે જોઈશું. ચાલો તો મોડેલ પેપર 2 તમારી પાસે આવી જ ગયું છે, તો હવે આપણે તેના દાખલાઓની ગણતરી કરીશું. પ્રશ્ન નંબર 1 નો અ નીચેના પ્રશ્નોનો ઉકેલ મેળવો અને તે 5 ગુણનો છે. પહેલો જ સવાલ વાંચી આપણે 100 સિક્કાનો 1/10 ભાગ એટલે કેટલા સિક્કા? તો 100 સિક્કા છે તેનો 1/10 ભાગ એવું કીધું એટલે તેને તેની સાથે ગુણવાના, બરાબર ને? એટલે કે 100નો 10મો ભાગ શું થશે? 100નો 10મો ભાગ, તો 100નો 10મો ભાગ કરવો હોય તો આ રીતે થાય, 100 ના છેદમાં 10. જો અહીંયા ડાયરેક્ટ પણ થશે, 1 0 1 0 ગયું એટલે 10 જવાબ આવ્યા, એટલે કે 10 સિક્કા મળે. શું મળે? 10 સિક્કા. જો તમને આ રીતે નહીં આવડે તો 100/10 બાજુમાં ભાગાકાર કરીને પણ કરી શકો છો. એટલે કે 100 સિક્કાનો 1/10 ભાગ એટલે કેટલા સિક્કા? તો 100 સિક્કાનો 1/10 ભાગ એટલે 10 સિક્કા. કેટલા સિક્કા બનશે? 10 સિક્કા. ચાલો બીજો પ્રશ્ન. 8 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? ક્ષેત્રફળ શોધવાનું છે અને તે પણ ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર, તમને હવે સૂત્ર આવડવું જ જોઈએ, લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસમાં પહોળાઈ હોય નહીં, બધી બાજુઓ સરખી હોય એટલે બધી બાજુ એની લંબાઈ જ કહેવાય. લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય, પણ ચોરસમાં બધી બાજુઓ સરખી એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. અને લંબાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર. એટલે કે 8 × 8 એટલે 8 × 8 = 64. ને ક્ષેત્રફળમાં હંમેશા ચોરસ આવું લખવું પડે, 64 ચોરસ સેન્ટીમીટર. ફક્ત 6 લખી દેશો એટલે ચાલશે, સેન્ટીમીટર. આ 8 સેન્ટીમીટરમાં હતું એટલે આપણું પણ સેન્ટીમીટરમાં જવાબ આવ્યું, એટલે 64 ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ કહેવાશે. કોનું? તો ચોરસનું. ચાલો હવે પછીનો દાખલો. જો કેરીના એક જ બોક્સનું વજન 14 કિલોગ્રામ હોય તો આવા બે બોક્સનું વજન કેટલું થાય? જો એક બોક્સનું વજન આપી દીધેલું છે તો એક બોક્સનું વજન, એક બોક્સ બરાબર 14 કિલોગ્રામ, બરાબર ને? 14 કિલોગ્રામ. તો બે બોક્સ બરાબર કેટલા કિલોગ્રામ? આનો અને આનો ગુણાકાર થશે એટલે કે 14 × 2 ગુણાકાર થશે. 14 × 2 = 28 એટલે કે 28 કિલોગ્રામ બે બોક્સનું વજન થશે. કેટલા બોક્સનું? બે બોક્સનું વજન 28 કિલોગ્રામ થશે. ચાલો હવે પછી 15 એની પછીનો પ્રશ્ન ચોથો. 15 અને 25ના સામાન્ય અવયવો શોધો. ચાલો 15 અને 25ના સામાન્ય અવયવો શોધવા માટે પહેલાં 15ના અવયવો શોધવા પડે. તો 15 કયા ઘડિયામાં આવે? તો 1 અને 15 તો ખરા જ. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે અને સંખ્યા પોતે પોતાનો અવયવ છે એટલે 1 અને 15 તો ખરા જ. પણ બીજા કયા ઘડિયામાં આવે? તો 3 × 5 = 15. 3 અને 5 બંને કહેવાશે. બસ હવે પછી 15ના કોઈ અવયવો મળતા નથી. હવે આપણે 25ના અવયવો શોધીએ. તો 25ના અવયવો શોધવા માટે પણ 1 તો ખરો જ અને સંખ્યા પોટી, બરાબર ને? હવે 25 બીજા કયા ઘડિયામાં આવે? તો 5ના ઘડિયામાં આવે. 5 × 5 = 25. હવે 25ના પણ બીજા કોઈ અવયવો મળતા નથી, 1, 5 અને 25. ચાલ હવે 15માં પણ આવતા હોય અને 25માં પણ આવતા હોય એવા સરખા સરખા અવયવો જુઓ. તો આ જુઓ, 1 આમાં પણ આવે છે, 1 આમાં પણ આવે છે, બંનેમાં આવે છે. હવે 5 આમાં પણ આવે છે અને 5 આમાં પણ આવે છે એટલે બંનેમાં 1 અને 5 આવે છે. તેથી 15 અને 25ના સામાન્ય અવયવ, 15 અને 25નો સામાન્ય અવયવ કયા કયા? તો 1 અને 5. 1 અને 5 એ 15 અને 25નો સામાન્ય અવયવો કહેવાશે. હવે પ્રશ્ન 1નો જ 5મો પ્રશ્ન વાંચીએ. ચાલો ઘડિયાળમાં 4 વાગે ત્યારે બે કાંટાઓ વચ્ચે બનતો ખૂણો કયો? જ્યારે 4 વાગે છે ત્યારે ઘડિયાળના બે કાંટાઓ વચ્ચે કયો ખૂણો બનશે? ચાલો તો જુઓ, 4 વાગે ને ત્યારે આવી પોઝિશન હોય, આ રીતે કંઈ 4 વાગતા હશે, આટલે 12 હોય અને આટલામાં 4 હોય, બરાબર ને? તો જુઓ આ કયો ખૂણો બને? કાટકોણ બને છે? ના, કાટકોણથી મોટો ખૂણો બને છે. તેથી તમે કાટકોણથી મોટો ખૂણો અથવા તો ગુણોકોણ લખી શકો છો. કાટકોણથી મોટો ખૂણો, કાટકોણથી મોટો ખૂણો
અથવા તો શું લખાશે ગુરુકોણ, બેમાંથી એક તમે લખી શકો છો. ઘડિયાળમાં 4 વાગે ત્યારે બે કાંટાઓ વચ્ચે કાટકોણથી મોટો ખૂણો કે ગુરુકોણ બનશે. ઓકે ચાલો હવે એકનો બ, વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરો અને તેના કેટલા ગુણ છે, બે ગુણ. આ સંખ્યા આપેલી છે એને આપણે વિશિષ્ટ સંખ્યામાં ફેરવીએ. ચાલો કેવી રીતના કરવાનું જોઈએ. ચાલો પહેલા તો આપેલ સંખ્યા, તો આપેલ સંખ્યા કઈ છે જુઓ, 341. ચાલો આ સંખ્યાને ઉલટા ક્રમમાં લખો, સંખ્યાની અંકોને, સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખો, ઉલટા ક્રમમાં લખો. ચાલો ઉલટા ક્રમમાં લખીએ તો એક પાછળથી લખવાનું, 4 અને 3. ચાલો આ બંને સંખ્યાનો સરવાળો કરો, બંને સંખ્યાનો સરવાળો. હવે બંને સંખ્યાઓનો સરવાળો કરો, સરવાળો કરો. ચાલો બંને સંખ્યાનો સરવાળો કરીએ, 3 ને 1 4, 4 ને 4 8, 1 ને 3 4. ચાલો થયું, 3 ને 1 4, 3 ને 1 4 ને 4 ને 4 8. ચાલો હવે આ સંખ્યાને આ તરફથી વાંચો, ડાબી તરફથી વાંચો કે જમણી તરફથી વાંચો, બંને તરફથી વાંચતા શું વંચાશે, વાંચવાનો પ્રયત્ન કરીએ. આગળની તરફથી 484, હવે પાછળથી વાંચો, 484 વંચાય છે ને, એટલે 484 એ વિશિષ્ટ સંખ્યા કહેવાશે, વિશિષ્ટ સંખ્યા કહેવાશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન એકનો ક, આકારોને 1/4 અંશમાં ફેરવવાથી અને 1/2 અંશમાં ફેરવવાથી કેવા દેખાશે તે જોઈએ. આપણે 3 માર્ક્સના છે, પહેલા તો આગળ આકારો આપેલા છે તેને 1/4 અંશમાં અને 1/2 અંશમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ અને કેવા દેખાશે. ચાલો તમને કાલે જ સમજાવ્યું હતું, નેક્સ્ટ આગળના વિડીયોમાં સમજાવી દીધું હતું કે આ જો અણી હોય આટલે ગાળી તો તે 1/4 અંશમાં ફેરવશે એટલે આ બાજુ આવશે, હે ને, એટલે આ રીતે થશે, આ રીતે, એટલે પોઝિશન શું બનશે, આ રીતે પોઝિશન થશે 1/4 અંશમાં. અને 1/2 અંશમાં ફેરવીશું તો આ ભાગ ડાયરેક્ટ ક્યાં આવી જશે, નીચે આવી જશે, કારણ કે અડધો ભાગ ફરશે ને, અડધો ભાગ જેટલો ફરશે તેથી તે નીચે આવી જશે આ રીતે, એટલે કે આ રીતે પોઝિશન હશે, આ રીતે પોઝિશન હશે. ઓકે ચાલો હવે બીજા નંબરનો, તો બીજા નંબરમાં છે કે આ રીતે છે બરાબર આકાર. હવે જો અડધો ભાગ, અડધો નહીં 1/4 ભાગ પડે તો તે આ તરફ આવશે, એનો આ રાઉન્ડવાળો ભાગ આ તરફ આવે, એટલે કે આ રાઉન્ડવાળો ભાગ આ તરફ આવ્યો, પછી એમ, પછી એમ અને આ રીતે એમ, હે ને, આ રીતે થશે 1/4 અંશમાં ભાગમાં ફેરવતા. અને જ્યારે 1/2 અંશમાં ફેરવીશું તો આખો રાઉન્ડવાળો ભાગ ક્યાં જશે, નીચે, અને આ ઉપર ચાલ્યો જશે, એટલે કે આ રીતે પોઝિશન થશે ત્યાં પણ. ઓકે આ રીતે 1/2 અંશ ભાગમાં પડશે અને 1/4 અંશ ભાગમાં આ રીતે પડશે. ઓકે પ્રશ્ન 2 નો અ જોઈશું અને તેના ગુણ છે 6 ગુણ, એટલે કે દરેક દાખલો 2 ગુણનો હશે. ચાલો પહેલો દાખલો વાંચીએ, 1 વૃદ્ધ સ્ત્રી પાસે કુલ 20 ઊંટ હતા, તેમાંથી તેણે તેની મોટી પુત્રીને 1/4 અંશ ભાગ આપ્યો, તો તેમણે કેટલા ઊંટ તેમણે એ ઊંટ આપ્યા હશે, એટલે કે તો તેમણે કેટલા ઊંટ તેમને આપ્યા હશે, તેમને કેટલા ઊંટ આપી દીધા હશે, તો એની પાસે હતા 20 ઊંટ અને તેમાંથી 1/2 અંશ ભાગ આપે છે, જ્યારે જે ભાગ આપતા હોય તે ભાગનો તેની સાથે ગુણાકાર, એટલે કે 20 ઊંટના કેટલો ભાગ, 1/2 અંશ એટલે કે બીજો ભાગ, અડધો ભાગ, કેટલો ભાગ, અડધો ભાગ, અડધો ભાગ આપે છે, તો 20નો અડધો ભાગ એટલે કે 20ના 2 ભાગ પડે, બરાબર ને, એટલે 20ના 2 ભાગ પાડીએ તો 2 દાન 20 તમે ભાગાકાર કરી શકો છો, 2 દાન 20 એટલે કે 10 ઊંટ એમણે એમની મોટી પુત્રીને આપ્યા હશે, એટલે કે 20નો 1/4 અંશ ભાગ, 1/4 અંશ એટલે કે અડધો ભાગ, એટલે કે 10 ઊંટ જેટલા ઊંટ એમણે એમની મોટી પુત્રીને આપ્યા હશે. હવે બીજો પ્રશ્ન, આપેલા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું થાય, તો આ ત્રિકોણ ABC અહીં દોરીને આપ્યો છે ચોરસ બોક્સની અંદર, તે ખાના ગણીને આપણે એનું ક્ષેત્રફળ શોધીશું. 1 ચોરસ ખાનું બરાબર 1 ચોરસ સેન્ટીમીટર છે. પહેલાં તો આપણે આખા ખાના ગણી લઈએ, 1, 2, 3 અને 4, આ 5 અને 8 6, 6 ખાના આખા છે બરાબર ને. હવે અડધા અડધા ખાના છે, 1 2
ત્રણ ચાર પાંચ અને છ. ચલ આખા ખાના કેટલા થયા? આખા ખાના પ્લસ અડધા ખાના, બરાબર ને? ચાલ આખા ખાના થયા કેટલા? છ થયા. આખા ખાના છ અને અડધા ખાના થયા એ પણ છ થયા, બરાબર ને? પણ તેને અડધા ખાનાને કેટલા વડે ગુણવાના રહેશે? એક દૂતીયાંશ વડે. અને આખા ખાનાને એક વડે ગુણવાના, એટલે છ ખાના પૂરેપૂરા કેવા છે? છ એકુ છ. અને અડધા ખાનાના એક દૂતીયાંશ વડે ગુણાશે, એટલે કે છ દૂતીયાંશ બનશે. એટલે છને બે વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? ત્રણ. આ રીતે છના બે ભાગ પાટા બે તાલી છ, એટલે ત્રણ. છને છ આખા ખાના અને અડધા ખાના ભેગા મળીને ત્રણ ખાના બન્યા, એટલે છને ત્રણ નવ ખાના મળશે. એટલે એનું ક્ષેત્રફળ કેટલું? તો નવ ચોરસ સેન્ટીમીટર. એક ખાનું બરાબર એક ચોરસ મીટર. જોવો ફરીથી એકવાર સમજો. છ ખાના આખા, અડધું અડધું ભેગું થઈને સાતમું, અડધું અડધું ભેગું થઈને આઠમું, અને બીજું અડધું અડધું ભેગું થઈને નવમું ખાનું, એટલે નવ ચોરસ સેન્ટીમીટર તમારા આ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ હશે. ચાલ એની પછીનો પ્રશ્ન બીજો. ઘડિયાળના કાંટા દોડ અને બનતા ખૂણા અને સમય પણ લખો. આમાં કાંટા આપણે જાતે દોડવાના છે અને ખૂણો બનાવવાનો છે. ચાલો આપણે કોઈ પણ લઈએ અંક અને તેને આ દ્વારા આપણે ખૂણો બનાવીએ. ચાલો મેં દસ વાગ્યા એમ કીધું છે અહીં, બરાબર દસ વાગ્યા છે. ચાલો કયો ખૂણો બનશે? કાટકોણ બનશે? ના, કાટકોણથી નાનો ખૂણો બનશે. કયો ખૂણો બનશે? કાટકોણથી નાનો ખૂણો. તમે લઘુ કોણ પણ લખી શકો છો. હવે કેટલા વાગ્યા કહેશો તમે? તો દસ વાગ્યા એમ કહેશો. આ રીતે લખવાનું રહેશે. ચાલ એની પછી બીજા એમાં પણ તમે બનાવી શકો છો. ચાલ કેટલા વાગ્યા છે જુઓ? મોટો કાંટો મિનિટ કાંટો બાર ઉપર છે અને નાનો કલાક કાંટો ત્રણ ઉપર છે, એટલે કે ત્રણ વાગ્યા, બરાબર ને? તો કયો ખૂણો દર્શાવે છે? કાટકોણ. એલ આકાર જેવો છે ને, એટલે કાટકોણ બને છે. તમે તમારી મનપસંદનો ખૂણો બનાવી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન બેનો બ. અયુગ્મ સંખ્યાઓને આગળ વધારીએ, એટલે કે અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કરી અને પેટર્ન આગળ વધારીએ. પહેલી જ પેટર્નમાં આપ્યું છે કે તેર સુધીની અયુગ્મ સંખ્યાઓ લીધેલી છે. અયુગ્મ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓ. એકી સંખ્યાઓ તેર સુધીની લીધેલી છે અને એ બધા અયુગ્મ સંખ્યાઓનો સરવાળો ઓગણપચાસ થાય છે. હવે ઓગણપચાસના અવયવ પાયરા તો કેવી રીતના? તો સાટ્યું સાટ્યું ઓગણપચાસ, એવી રીતના એને વેચવામાં આવ્યા છે. ચાલો હવે આપણે તેર પછીનો કયો અયુગ્મ સંખ્યા આવશે? તો તેર પછી પંદર આવશે. હવે આ બધાનો સરવાળો કરવા જવાનો નહીં. અહીં તેર સુધીનો સરવાળો આપી જ દીધેલો છે. આવ્યો ઓગણપચાસ, ઓગણપચાસમાં પંદર ઉમેરવાના, એટલે નવની અંદર પાંચ ઉમેરો, એટલે આવશે નવને પાંચ ચૌદ ચાર અને વડી પડી એક. ચાલો હવે ચારને એક, પાંચને એક છ, એટલે આપણે ઓગણપચાસની અંદર ડાયરેક્ટ પંદર ઉમેર્યા એટલે ચોસઠ આવ્યા. હવે સાત પછીનું આઠ, આઠના ઘડિયામાં ચોસઠ આવે છે, યાદ કરો. આઠ્યું આઠ્યું ચોસઠ બની ગયું. ઓકે, એની પછી એવી રીતના જ આ તેરની પછી પંદર આપણે લીધા અહીં તે. હવે પંદર પછી કઈ એકી સંખ્યા આવશે? તો સત્તર આવશે. તો સત્તર અહીં લખ્યા. હવે આ બધાનો સરવાળો ઓલરેડી આપણે અહીં કરેલો છે ચોસઠ, બરાબર. એમાં સત્તર ઉમેરવાના રહેશે. તો ચારની અંદર સાત ઉમેરો તો સાતને ચાર અગિયાર, અગિયારો એક વડી પડી એક. ચાલો છને એક સાત, સાતને એક આઠ, એટલે કે એક્યાસી આવ્યા સરવાળો. આ કુલ આ સંખ્યાઓનો સરવાળો કેટલો થયો? સત્તર ઉમેરતા એક્યાસી. હવે આઠ પછીનો અંક લે તો નવના ઘડિયામાં એક્યાસી આવે છે. હા, નવ્યું નવ્યું એક્યાસી. આ તમારી અયુગ્મ સંખ્યાઓ આ રીતે પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન બેનો ક. એટલે કે આકારોની સમમિતિથી જે તૂટક રેખા દોરેલી છે ત્યાંથી તે આકારોને બે ભાગમાં વહેંચતા તે બંને ભાગો એકબીજા પર બનબેસતા આવશે? જો આવશે તો તેના માટે આપણે હા એટલે કે ખરાની નિશાની કરીશું અને જો ના તો તે માટે આપણે ખોટાની નિશાની કરીશું. તો પહેલું ચિત્ર જુઓ, સ્ટાર દેખાઈ રહ્યો છે. સ્ટારની અંદર જે તૂતક રેખા આપી છે ત્યાંથી જો ઉપરના ભાગને નીચે તરફ વાળીએ તો એ ભાગ બીજા ભાગ ઉપર બંધ બેસતો આવી જશે. તેથી આ ચિત્રની નીચે આપણે ખરાની નિશાની કરીશું. ચાલો બીજા નંબરનું ચિત્ર જુઓ.
તમે જોઈ શકો છો કે ઊભી સમમિતિ આપી છે, એટલે કે ઊભી તૂટક રેખાથી આપણે ડાબો ભાગ જો જમણા ભાગ ઉપર મૂકીએ તો તે ડાબો ભાગ જમણા ભાગ ઉપર બંધ બેસતો આવી જશે. તેથી આ ચિત્રની આગળ પણ આપણે ખરાની નિશાની કરીશું. હવે ત્રીજા નંબરનું ચિત્ર જુઓ. અહીં એક ભાગ લાંબો અને એક ભાગ ટૂંકો એવો દેખાઈ રહ્યો છે, એટલે કે સમમિતિની રેખાથી ઉપરનો ભાગ થોડોક નાનો એટલે કે ટૂંકો અને નીચેનો ભાગ લાંબો દેખાઈ રહ્યો છે, જેથી આપણે તેને એકબીજા ઉપર ગોઠવીશું તો તે બંધ બેસતો આવશે નહીં. તેથી આપણે આ ચિત્રની આગળ ખોટાની નિશાની કરીશું. હવે ચોથા નંબરનું ચિત્ર જુઓ. અહીં આડી સમમિતિની રેખા આપી છે. જો ઉપરનો ભાગ આપણે નીચે તરફ વાળીશું તો તેનો વળાંકવાળો ભાગ ક્યાં છે? તે તો છે જ નથી, એટલે તેથી આ ચિત્રની ઉપર પણ બંને ભાગ એકબીજા ઉપર બંધ બેસતા આવશે નહીં. તેથી આ ચિત્રની નીચે પણ આપણે ખોટાની નિશાની કરીશું.